ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અહીં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી, શિક્ષક શ્રી અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ હું તમારો આભાર માનું છું. તમારા સાથ અને સહકાર દ્વારા આ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદાય સમારોહમાં 10માના વિદ્યાર્થીઓનું વિદાય કરવામાં આવ્યું છે અને આપણે જાણીએ છીએ કે 10માના વિદ્યાર્થીઓ માટે આ છેલ્લું વર્ષ છે અને તેઓ આપણને અલવિદા કહેવાના છે. તેઓ આ સ્કૂલ છોડીને જવાના છે. આપણને ઘણું બધું દુઃખ થશે કારણ કે તેઓ એક પરિવાર છોડીને જઈ રહ્યા છે. આ દિવસ આપણા માટે ખુશીનો પણ દિવસ છે અને દુઃખનો પણ દિવસ છે. ખુશી એ વાતની છે કે તેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યમાં આગળ વધી રહ્યા છે અને દુઃખ એ વાતનું છે કે તેઓ શિક્ષક, વિદ્યાર્થીઓ અને આપણી શાળાને છોડીને જઈ રહ્યા છે. તે માટે આપણને ઘણું બધું દુઃખ થશે અને તેઓ પોતાની શાળાને પણ છોડી જઈ રહ્યા છે. આ 10માના વિદ્યાર્થીઓએ આપણી શાળામાં ભણ્યા, રમ્યા અને અને એકબીજા સાથે નાની નાની વાતોમાં ઝઘડ્યા અને શિક્ષક કંઈ પણ બોલે તો તે સાંભળતા હતા અને તેઓ નાની નાની વાતોમાં પણ ઝઘડતા હતા. ન ભણવાના કારણે તેઓ શાળામાં ન આવતા અને જ્યારે શિક્ષક પૂછે ત્યારે કંઈક અલગ જ બહાનું બનાવતા તેવી ખુશીની નાની નાની પળો પણ તેમને આનંદ આપી હતી. તેઓ હજુ પણ તેમને યાદ છે. વિદાય તો રસમ હૈ જમાને કા પુરાના, વિદાય તો રસમ હૈ જમાને કા પુરાના, જહાં જહાં જાના અપની પહેચાન છોડકર આના, જહાં જહાં જાના અપની પહેચાન છોડકર આના. પ્રકૃતિનો નિયમ છે, સૂર્ય ઉગે છે અને આથમે પણ છે, ફૂલ ગરમાય છે અને તે ગરમાય છે ત્યારે બીજું ફૂલ ઉગે છે અને પાનખર પછી વસંત ઋતુ આવે છે અને વસંત પછી પાનખર ઋતુ આવે છે. તેમજ આ વિદ્યાર્થીઓ આપણી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ આપણી શાળામાંથી ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું છે. તેઓ નિયમિત આવતા અને જતા શીખ્યા અને શાળામાં શું કરવું અને શું ન કરવું તેવું ઘણું બધું શીખ્યું છે. આપણી શાળાના ગુરુજનોએ આપણા વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવ્યું છે અને તેઓ માર્ગદર્શન મેળવીને આગળ વધવાના છે અને બીજી શાળામાં પણ આપણી શાળામાંથી તેઓ જે કંઈ પણ શીખ્યા તેઓ આગળ તેમને જરૂર જરૂરથી કામ આવશે. 10માના વિદ્યાર્થીઓ માટે આ એક વિદાય છે. તેમને પણ ઘણું બધું દુઃખ થશે. 10માના વિદ્યાર્થીઓ માટે હવે ના કોઈ એલાર્મ વાગશે કે ના કોઈ ઘંટિયા. જે યુનિફોર્મ તેઓ રોજ પહેર્યા કરતા હતા હવે તેમની અલમારીમાં પડ્યા રહે છે. આ શાળાની યાદો તેઓ ઘરે પણ લઈ જવાના છે અને અહીં મૂકીને પણ જવાના છે. તેમને ઘણું બધું પણ દુઃખ થશે અને જ્યારે નાના બાળકો જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે તે રડતા રડતા આવે છે અને વિદ્યાર્થીઓ જ્યારે વિદાય લે છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. આ જ વિદાય આપણી શાળામાં ઉજવવામાં આવી છે.